ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમદાવાદમાં પોતાના નિવાસ સ્થાને તેઓએ પતંગ ચગાવ્યો હતો. અમિત શાહની સાથે ધારાસભ્ય કૌશિક પટેલ પણ જોડાયા હતા. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. સીએમ વિજય રૂપાણીએ ખાડિયામાં ભૂષણ ભટ્ટના ઘરે પતંગ ચગાવ્યો હતો. આ દરમિયાન તેમની સાથે પત્ની અંજલિ રૂપાણી અને અભિનેતા મનોજ જોશી હાજર રહ્યા હતા. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખાડિયામાં પણ ભૂષણ ભટ્ટના ઘરે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. સાથે ઋત્વિજ પટેલ પણ હાજર રહ્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલમાં પતંગ ચગાવી હતી. મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. સીએમ વિજય રૂપાણીએ ખાડિયામાં ભૂષણ ભટ્ટના ઘરે પતંગ ચગાવ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ આ પર્વમાં ભાગ લીધો હતો. તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલમાં પતંગ ચગાવી હતી. ગુજરાત માટે મકર સંક્રાંતિ એ ખૂબ મોટો ઉત્સવ છે. પતંગ મહોત્સવ એ ગુજરાતની બ્રાન્ડ છે. નવરાત્રિ અને મકર સંક્રાંતિ એ બંને ઉત્સવો ગુજરાત સાથે જોડાયેલા છે. આ વખતે મકર સંક્રાંતિમાં ગુજરાતની તમામ જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. શુભ દિવસો, શુભ કાર્યો હવે શરૂ થશે. ઉત્તરાયણનું પર્વ એ પ્રેમના પતંગ ઉડાડવાનું પર્વ છે, નફરતના પ્રેમ કરવાનું પર્વ છે, દાન ધર્મ અને પુણ્ય પામવાનું આ પર્વ છે, એકતાને સદભાવનાનું પર્વ છે. નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સમગ્ર ભારતનો પતંગ, વિકાસનો પતંગ એ ખૂબ ઊંચાઈ ઉપર ઉડી રહ્યો છે. અમિતભાઈનું માર્ગદર્શન એ પણ ગુજરાત અને ભારતની અંદર ઊંચા પતંગની જે મૂળ છે એની પણ સમગ્ર દેશમાં ઉત્તરાયણનો પર્વ સૌથી અસરકારક સારી રીતે અને મોટી સંખ્યામાં લોકો જોડાઈને કરતા હોય તો એ ગુજરાતમાં થાય છે. સ્વાભાવિક છે ને, ગુજરાતમાં એ અમદાવાદમાં થાય છે. અને ઉત્તરાયણના દિવસે લોકો સ્વયંભૂ, કોમી એકલાસ, ભાઈચારો અને એક સ્પોર્ટ્સમેન સ્પિરિટથી કોકનો પતંગ કપાય, કોકનો પતંગ કોકના દ્વારા લપેટાય અથવા અન્ય કોઈ રીતે આનંદ મેળવાના જેટલા અવસરો છે એમાં ચોક્કસ આનંદ માણવો જોઈએ. પરંતુ એના કારણે ક્યાંય કોઈ શાંતિનો ભંગ થાય એ પ્રકારનું કોઈ પણ કામ ન કરવું જોઈએ એવી આજના પ્રસંગે હું અપીલ